હજી સુધી જો તમે પાર્ટ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ના જોયા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે એકવાર ચેક કરી લેશો મિત્રો આપણો આ લાસ્ટ પાર્ટ છે આના પછી ચેપ્ટર નંબર ટુ ફિનિશ થઈ જશે આપણે ચેપ્ટર નંબર થ્રી સ્ટાર્ટ કરીશું અને પછી લાસ્ટની અંદર મોસ્ટ આઈમ્પી એક્ઝામ્પલ આપણે વિડીયો બનાવીશું મિત્રો ઓકે તો આપણું લાસ્ટ ટોપિક જે છે પેરામેટ્રિક ફંક્શન તો પેરામેટ્રિક ફંક્શન છે શું એને કહેવાય પ્રાચલ વિચ વિધેયનું વિકલન કહેવામાં આવે છે અત્યાર સુધી આપણે કોઈપણ વિધેયનું વિકલન કર્યું છે તો એ વિકલન ફક્ત એક્સ આપેલો હતો અથવા વાય આપેલો તો એક્સ ફોર એક્ઝામ્પલ આપણે આપવામાં આવતું હતું વાય બરાબર સાઇન એક્સ ઓકે તો આપણે ડાયરેક્ટ અહીંયા એનું વિકલન કરી શકતા હતા પણ અહીંયા જોઈએ હવે તો અહીંયા કઈ રીતે ખબર પડશે કે આ પ્રાચલ વિકલન છે એટલે કે પેરામેટ્રિક ફંક્શન છે કે નહીં તો એની આપણે એક રકમ જોઈએ અહીંયા રકમ તમને આપેલી હશે એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઠીટા શું આપેલું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઠીટા એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ આપેલું હશે સાઇન ઠીટા ધેન ફાઇન ડીવાય વાય બાય ડીએક્સ શું કીધું હશે ડીએક્સ થોડી આઈડિયા થઈ જ ગઈ હશે કે અહીંયા આપણે પેરામેટ્રિક ફંક્શન સમજવું હોય તો શું કરવાનું છે અહીંયા એક્સ અલગ આપેલો હશે વાય અલગ આપેલો હશે તો આપણે એને શું કહીશું પેરામેટ્રિક ફંક્શન કહીશું પેરામેટ્રિક ફંક્શન ઓકે એટલે કે પ્રાચલ વિધેયનું વિકલન હવે કઈ રીતે સોલ્વ આઉટ કરવાનું છે તો ફર્સ્ટ હું અહીંયા એક્સ આપેલો છે તો એક્સ બરાબર અહીંયા કોસ્ટીટા આપેલો છે તો એક્સ બરાબર કોસ્ટ ઠીટા લઈ લઈશ હવે મને અહીંયા ઠીટાની સાપેક્ષે વિકલન કરવું પડશે અહીંયા એક્સ આપવામાં આવતો આપણે એક્સની સાપેક્ષે લઈ શું કરતા હતા ડી વાય અપોન ડીએક્સ કરતા હતા મિત્રો અહીંયા શું કરવું પડશે ફર્સ્ટ વાય છે તો ડી એક્સ અપોન ડી થશે મારું એટલે ડી ઠીટાની સાપેક્ષે આપણે વિકલન કરીશું મિત્રો ઓકે કોની સાપેક્ષે ડી ઠીટાની સાપેક્ષે આપણે વિકલન કરીશું તો જે ડી ઠીટા આપેલો છે તો કોસ્ટ ઠીટા છે તો કોસ્ટીટાનું વિકલન શું થશે કોસ્ટીટા આપેલો તો શું વિકલન થશે યસ માઇનસ સાઈન ઠીટા શું થશે માઇનસ સાઈન ઠીટા એનું વિકલન થશે તો આ મને મળી ગયો એક નંબર એટલે કે મારું એક્સનું વિકલન થઈ ગયું હવે હું શું કરું છું વાયનું વિકલન કરવું છે તો અહીંયા મને આપ્યું છે વાય બરાબર સાઈન ઠીટા આપેલો છે તો વાય બરાબર સાઈન ઠીટા ચલો વાયનું વિકલન કરવું હોય તો સાની સાપેક્ષે થશે યસ સાની સાપેક્ષે ડીવાય બાય ડીઠીટા તો ડીવાય બાય ડી ઠીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઢીટાનું થઈ જશે કોસ ઠીટા તો સમીકરણ નંબર ટુ હવે મારે શું ફાઇન કરવાનું છે ડીવાય બાય ડીએક્સ ફાઇન કરવું છે તો યસ જે મારે ફાઇન કરવું છે તો ડી વાય ઓકે ડીએક્સ ઓકેવાય બાય ડીએક્સ ફાઇન કરવું છે તો ડીવાય બાય ડીએક્સ મેં અહીંયા મૂકી દીધું ચલો ડીવાય ને હું શું કહું છું ડીવાય અપન ડી ઠીટા મળ્યું છે મને અને ડીએક્સને શું કહેવાય છે ડીએક્સ અપોન ડી મળ્યું છે ઓકે તો અહીંયા ડીવાય બાય ડી બરાબર શું મળ્યું છે ડીવાય કિંમત મળી યસ આ રહી જો ડીવાય બાય ટીટા બરાબર શું મળ્યું કોસ ઠીટા અને ડીએક્સ શું મળ્યું આપણને માઇનસ સાઈન તો આપણું ડી વાય ઇઝ ઇક્વલ ટુ આન્સર બનશે કોસ અપોન સાદી ભાષામાં આપણે કોસ અપોન સાઇનને શું કહીએ છીએ મિત્રો યસ કોટા પણ માઇનસ છે એટલે આન્સર આવશે માઇનસ કો ઠીટા એનો આન્સર થશે ક્લિયર આ રીતે તમારે સોલ્વ આવટ તો આ કહેવામાં આવે છે પેરામેટ્રિક ફંક્શન ઓકે ક્લિયર ચલો નેક્સ્ટ વિડીયો આપણે જોઈએ તો સોરી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ છે અહીંયા વાય ઇઝ ઇક્વલ સોરી એક્સ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે એ બ્રેકેટની અંદર વન પ્લસ કોસ્ટ ઠીટા આપ્યો છે ઓકે અને વાય ઇક્વલ ટુ ફંક્શન આપ્યું છે બી બ્રેકેટની અંદર ઠીટા પ્લસ સાઈન ઓકે ક્લિયર તો ઠીટા પ્લસ સાઈન ઠીટા આપેલો છે અહીંયા હવે અહીંયા ફાઇન્ડ એને એવું કીધું છે ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું છે ઓકે તો ફર્સ્ટ મને જે આપ્યું છે ફંક્શન આપણે અહીંયા લઈ લઈએ મિત્રો ચલો ફક્સ ફર્સ્ટ ફંક્શન આપણે શું આપ્યું છે જોઈ લઈએ તો અહીંયા એક્સ બરાબર આપ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટની અંદર વન પ્લસ કોસ્ટ ઠીટા આપ્યું છે ક્લિયર ચલો અહીંયા શું થશે એક્સ ઠીટા આપ્યું તો ડીએક્સ બાય ડી થીટાની સાપેક્ષું વિકલન કરીશ ક્લિયર ડીવાય બાય ડીએક્સની સાપેક્ષ વિકલન કરીશ એ મારો કેવો છે કોન્સ્ટન્ટ છે પણ કોન્સ્ટન્ટની પાછળ કોઈ વેલ્યુ ગુણાયેલી હોય એટલે મલ્ટીપ્લાયમાં હોય તો આપણે એને ઝીરો કરી શકતા નથી તો એ એમનીમ રહેશે બ્રેકેટની અંદર વન છે એ ઝીરો થઈ જશે પ્લસ કોસ્ટ ટીટા મને આપેલું છે કોસ્ટ ટીટાનું સમીકરણ શું થશે કોસ્ટનો જવાબ શું આવશે તમારો કોસ્ટ હોય તો જવાબ શું આવશે માઇનસ સાઈન શું આવશે માઇનસ સાઈન તો ડીએક્સ બાય ડીઠીટા શું બનશે ડીએક્સ બાય ડીઠીટા આન્સર બનશે એ એટલે કે માઇનસ એ સાઇન બની જશે શું બનશે માઇનસ એ સાઇન બની જશે ક્લિયર આ થઈ ગયો મારો ડીએક્સ બાય ડીઠીટા હવે મારે ફાઇન કરવો છે નેક્સ્ટ બી વાય વાળો વાય ફંક્શન ચલો વાય બરાબર શું આપ્યું છે બી બ્રેકેટની અંદર પ્લસ સાઈન ઠીટા આપેલો છે તો ડી વાય બાયલ ટુ બી કોન્સ્ટન્ટ એમની આપેલું છે ઠીટાનું શું થાય મિત્રો એક્સનું શું થાય છે એક્સ આપેલો એક્સનું શું થાય વન થાય એક્સનું શું થાય વન તો ઠીટાનું શું થશે અહીંયા ઠીટાનું શું થશે વન ચલો સાઈન ઠીટાનો આન્સર શું આવશે સાઇન ઠીટા હોય તો શું લખાય છે કોસ્ટીટા તો આ થઈ ગયો મારો વન પ્લસ સાઈન કોીટા એનો આન્સર થઈ ગયો ક્લિયર આનું કંઈ સાદરું બનશે નહીં ઓકે હવે મારે ફાઇન કરવો છે અહીંયા શું ફાઇન કરવું છે ડીવાય અપોન ચલો ડીવાય એટલે ડીવાય બાયટા અપોન ડીએક્સ બાય ડીઠીટા ચલો ડીવાય બાય ડીઠીટા શું મળ્યું બી વન પ્લસ કોસ અને આનો આન્સર શું મળ્યો મને માઇનસ એ સાઇન ઠીટા તો મારું ફાઇનલ આન્સર શું બનશે ડીવાય બાય ડી એક્સ બરાબર બી બ્રેકેટની અંદર વન પ્લસ કોસ ઠીટા અપોન માઇનસ એ સાઇન થીટા ક્લિયર આ એનો આન્સર થઈ ગયો ઓકે હજી આનું તમારે આપવું હોય તો તમે આપી શકો છો કઈ રીતે કે બી અંદર મલ્ટીપ્લાય કરો વન પ્લસ કોસ્ટ ઠીટા એટલે બાય ટુ વડે એને મલ્ટીપ્લાય કરી શકો શાના વડે વન પ્લસ કોસ્ટ ઠીટા છે એને ઠીટા વડે તમે મલ્ટીપ્લાય કર દો એટલે તમારો આન્સર બની શકે છે મિત્રો ઓકે ક્લિયર તો આ થઈ ગયો તમારો કયું ફંક્શન છે પેરામેટ્રિક ફંક્શન હવે નેક્સ્ટ જોઈએ આપણે આની અંદર બીજો આપણને કોઈ વિધય આપેલો છે સમજી લઈએ થ્રુ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈ લઈએ આપણે કે પર એક્ઝામ છે અહીંયા એક્સ બરાબર મિત્રો ફરીથી કહું છું કે જેટલા પણ મેં વિડિયો અહીંયા સેકન્ડ ચેપ્ટરના મૂકેલા છે એ દરેક વિડીયો તમારે એકવાર જોઈ લેવાના છે એ બધી જ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાના છે જેથી જીટીયુની અંદર તમને કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં મિત્રો ઓકે બિકોઝ એ બધી જ રીતો મેં કવર કરેલી છે કે જે જીટીયુની અંદર તમારે પૂછાય છે જીટીયુ એક્ઝામની અંદર તમારે દરેક રીતે પૂછાય છે એ બધી જ રીતે કવર થઈ ગયેલી છે ચલો એક્સ બરાબર અહીંયા મને ફંક્શન આપ્યું છે એ બ્રેકેટની અંદર ટી પ્લસ કોસ્ટ ટી આપેલો છે એન્ડ વાય બરાબર ફંક્શન આપેલો છે વાય ઇઝ ટુ આપેલો છે અહીંયા એ બ્રેકેટની અંદર વન પ્લસ સાઈન ટી દેન ફાઇન ડીવાય બાય ડીએક્સ કીધું છે ઓકે હવે જોઈએ એથી કઈ રીતે ફાઇન કરીશું તો અહીંયા એક્સ આ બરાબર એ બ્રેકેટની અંદર ટી પ્લસ કોસ લઈ લઈએ તો અહીંયા વિકલન ડીએક્સ બાય રાખજો કેમ કે અહીંયા ટી આપેલો છે મિત્રો એટલે શું થશે ડીએક્સ બાય ડીટી ઓકે ચાલો ડીએક્સ બાય ડીટી મેં અહીંયા લઈ લીધો એ એટલે એ કોન્સ્ટન્ટ એમની ટી ટીનું શું થઈ જશે એક્સનું વન થાય તો ટીનું વન પ્લસ કોસ ટી છે અહીંયા શું આપેલો છે કોસ્ટી કોસ્ટીનું શું થશે માઇનસ સાઈન ટી એટલે અહીંયા ડીએક્સ બાય ડીટી શું થશે ડીએક્સ બાયટી બરાબર શું લખાશે એ બ્રેકેટની અંદર વન માઇનસ સાઈન ટી લખાશે એ જ પ્રમાણે આપણે ફાઇન કરીએ છીએ વાય બરાબર શું આપ્યું છે એ વન પ્લસ સાઈન તો ડી વાય બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ એ શું છે મારો યસ એ શું છે કોન્સ્ટન્ટ એમની વનનું ઝીરો સાઈન ટીનું સાઈન ટી આપેલો હોય તો સાઈન શું થઈ ટી ઓકે તો આન્સર બનશે ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ્ટી ક્લિયર હવે આપણે શું કરીએ છીએ મિત્રો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી તો ડીવાય બાય ડીટી શું આવ્યું એ કો ક્લિયર અને આનો આન્સર શું આવ્યો એ વન માઇનસ સાઇન ટી ઓકે એ માઇનસ વન સાઈન આવી ગયો ક્લિયર હવે અહીંયા બંને બાજુથી શું નીકળી જશે અહીંયા એ છે એ નીકળી જશે તો જવાબ છે ડીવાય બાય ડીએક્સ બરાબર કોસ્ટી અપોન વન માઇનસ સાઇન ટી ક્લિયર તો આ મારો આન્સર થઈ ગયો ક્લિયર તો મિત્રો આશા રાખું છું કે તમને આ એક્ઝામ્પલમાં આઈડિયા આવી ગયો હશે ક્લિયર તો આ ટાઈપના તમારે એક્ઝામ્પલ છે એ કવર કરવાના છે દરેક એક્ઝામ્પલ મેં અહીંયા રીત સમજાવી દીધી છે આ રીતના આધારે તમારું પ્રાચન વિકલન જે છે અહીંયા ફિનિશ થાય છે મિત્રો ઓકે એના સાથે આપણો આ જે ચેપ્ટર છે એ પણ અહીંયા ફિનિશ થઈ જાય છે એટલે મહેરબાની કરી દરેક વિદ્યાર્થીને નમ્ર અપીલ છે કે એકવાર આ દરેક એક્ઝામ્પલ રીતો છે એક એક જોઈ લેશે એક્ઝામ્પલ ખબર ના પડે તો એ રીતના મેં વિડીયો મૂકેલા છે વિડીયો જોઈ લેશે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકેલી છે અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એની અંદર પણ આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એની જેથી ત્યાં આઈડિયા આવે કે કોઈ વિડીયો અપલોડ થાય છે તો એ વિડીયો હું તમને શેર કરું છું દરેક માહિતી એની અંદર શેર થાય છે ઓકે અને આના પછી આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે ઇન્ટિગ્રેશન ઓકે એનો આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા સ્ટાર્ટ કરીશું ટૂંક જ સમયની અંદર એ અપલોડ થઈ જશે તો પહેલાં તમારે આ ડિફરન્સ સેલ જ્યાં સુધી તૈયાર નહીં હોય ત્યાં સુધી તમે ઇન્ટિગ્રેશન કરી નહીં શકો મિત્રો તો પ્લીઝ મહેરબાની કરી દરેક વિદ્યાર્થી મિત્રોને એક નંબર આપી છે કે આ વસ્તુ તમે પહેલાં પરફેક્ટલી તૈયાર કરી દેશો ઓકે કોઈપણ ટાઈપનો પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરશો હું તમને સોલ્વ કરી આપવાનો ટ્રાય કરીશ મિત્રો અને સાથે સાથે બીજા સબ્જેક્ટના પણ આપણે આઈ એમ વિડીયો જેવી વસ્તુ સમજાઈ નથી શકતી તો આઈએમપી જરૂરી છે તો આઈએમપી પણ હું અપલોડ કરતો રહું છું આપણા કોર્સ પણ અપલોડ કરતા રહીએ છીએ તો એ પણ માહિતી તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને મારી એપ્લિકેશન છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ખાસ દરેક વિદ્યાર્થીને એક નમ્ર અપીલ છે કે પ્લીઝ મહેરબાની કરી દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશે ઓકે લિંકો શેર કરશે સબસ્ક્રાઈબ કરશે અને લાઇક કરશે મિત્રો ઓકે તો બીજા વિડીયો સાથે નવા દિવસે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો બાય